नमस्कार विद्यार्थी मित्रों, छेला वीडियो नी अंदर आपणे पहेलू प्रकरण एटले के चालो इतिहास जाणीए छे, ए समग्र पाठ छे एनी चर्चा थई गई एटले के पाठ पूर्ण करेलो बराबर। हवे आपणे नेक्स्ट पाठ एटले के पाठ नंबर 9 आपणुं घर पृथ्वी जे छे एना विषे आपणे अभ्यास करवानो छे बराबर। हवे नाम ઉપરથી જ આપણે એમ થાય કે આપણું ઘર પૃથ્વી, તો આપણું ઘર પૃથ્વી કઈ રીતે છે? તો જનરલી આપણે પ્રશ્ન પૂછે તમે ક્યાં રહો છો, તો આપણે ઘરમાં રહીએ છીએ। હવે આપણું ઘર છે એ ક્યાં આવેલું છે? તો કે આપણા ગામમાં આવેલું છે। આપણું ગામ ક્યાં આવેલું છે? તો કે તાલુકામાં આવેલું છે। તાલુકો જિલ્લામાં, જિલ્લો રાજ્યમાં, રાજ્ય દેશની અંદર, અને દેશ છે એ ખંડમાં આવેલું છે। આવી રીતે અલગ અલગ 7 ખંડ વહેંચેલા છે। કેના વહેંચેલા છે? તો કે પૃથ્વીના બરાબર। પૃથ્વી ઉપરના જે અલગ અલગ ભાગ છે એને 7 ખંડોમાં આપણે વિભાજિત કરી, અલગ અલગ દેશો છે એમાં વિભાજિત કરેલી છે। તો આમ જનરલી જોઈએ તો આપણો બધો જે વિસ્તાર છે, બધા ખંડ છે, દેશ છે, રાજ્ય છે, પૃથ્વી છે, ઘર છે, આપણે છીએ, આ બધું ક્યાં આવેલું છે? તો કે પૃથ્વીની ઉપર આવેલું છે। તો જોઈએ તો આપણું ઘર છે એ શું છે? પૃથ્વી ગણી શકાય બરાબર। આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ તો આપણું ઘર છે એ પૃથ્વી કહેવાય। જેમ કે પક્ષીઓ છે, ઝાડ ઉપર રહીએ તો એનું ઘર છે, કીડીઓ છે દર મારીએ તો એનું ઘર છે। તો ટૂંકમાં બધા જ આપણે અલગ અલગ જે જગ્યાએ રહીએ છીએ તો એક એન કેન પ્રકારે આપણું શું થઈ જાય? નિવાસ સ્થાન છે, એટલે કે આપણું ઘર છે એ કહી શકાય। આપણે જ્યાં બધા રહીએ છીએ એ ઘર પણ એક રીતે કેના પર આવેલું છે? પૃથ્વી પર આવેલું છે। તો આ પૃથ્વી છે એ આપણું ઘર છે એમ કહીએ છીએ। હવે એની સાથે કયા કયા કઈ કઈ બાબતો, કયા કયા સદસ્યો છે એ સંકળાયેલા છે, એને લગતી લઘુત્તો અભ્યાસ છે એ આપણે પાઠની અંદર કરવાનો છે। હવે આપણને બીજો ક્વેશ્ચન એમ કે છે કે જો આ પૃથ્વી છે એ આપણું ઘર હોય, આપણે કીધું કે પૃથ્વી આપણું ઘર છે, તો આપણું એ ઘર હોય તો એનો અભ્યાસ છે એટલે એને લગતો માહિતી છે આપણી પાસે હોવી જરૂરી છે। કેમ કે આપણું ઘર હોય તો આપણા ઘરને લગતી માહિતી આપણી પાસે હોવી જરૂરી છે। જેમ કે આપણે જ્યાં રહીએ છીએ એ ઘરની વાત કરીએ બરાબર, તો આપણા ઘરમાં કેટલા રૂમ છે, કિચન છે, હોલ છે, તો એના વિશે આપણે ખબર હોય। કોઈ એમ પૂછે કે તમારા ઘરમાં કેટલા રૂમ છે, તો આપણે એમ ન કહીએ કે ના એ મને કાંઈ ખબર નથી, એના વિશે જાણીને શું કરવું છે બરાબર? તો એ કેવી વાત કહેવાય? ખોટી બાબત છે। આપણે આપણા ઘર વિશે, આજુબાજુ વિશે ખબર હોવી જરૂરી છે। તો આ પૃથ્વી છે એ પણ એક એન કેન પ્રકારે આપણું ઘર છે, તો એના વિશે થોડો ઘણો અભ્યાસ કરવો આપણા માટે જરૂરી કહેવાય કે પૃથ્વીની આજુબાજુ શું છે, પૃથ્વી શું છે બરાબર। તો એનો અભ્યાસ કેવો બની જાય? જરૂરી બની જાય છે। તો આપણે પૃથ્વીને ઘર તરીકે આ પ્રકરણની અંદર શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે। હવે એના પછી વાત કરે છે આ પૃથ્વી છે એ શું છે? તો કે પૃથ્વી એક સૌર મંડળનો સભ્ય છે। હવે તમારા માટે કદાચ નવો શબ્દ હોય કે સૌર મંડળ એટલે શું, કદાચ કોઈ સાંભળેલો હશે, કોઈના માટે નવો હશે બરાબર। આપણો પૃથ્વી છે એ સૌર મંડળનો એક સભ્ય છે। આપણે શું છીએ? તો કે આપણા પરિવારના એક સભ્ય છીએ, આપણા સમાજના આપણે એક સભ્ય છીએ બરાબર। આપણા ઘરમાં 5 સભ્યો છે, 7 સભ્યો છે, 10 સભ્યો છે, તો એમાંના આપણે શું છીએ? એક સભ્ય છીએ બરાબર। તો એવી જ રીતે જે પૃથ્વી છે એ કોણ છે? તો કે એક સૂર્ય પરિવાર છે, સૌર મંડળ છે, સૌર પરિવાર કયો અથવા તો સૌર્ય મંડળ કયો, બંનેનો મિનિંગ એક થાય બરાબર। સૌર પરિવારનો એક સદસ્ય છે અથવા તો એક સભ્ય છે। તો હવે આ સૌર પરિવાર એટલે શું? આપણા માટે એ નવો શબ્દ છે કે સૌર પરિવારનું મિનિંગ શું થશે? કે સૌર પરિવારની અંદર સૂર્યની સાથે સાથે ઘણા બધા સભ્યો છે એનો સમાવેશ થાય છે। આ બધા સદસ્યો છે, આ બધા સભ્યો છે, એ ભેગા મળીને જે એક ઘર બનાવે છે એને શું કહેવાય? એક સૌર પરિવાર કહેવાય છે। હવે સૌર પરિવારમાં મુખ્ય એક જે સભ્યની વાત કરીએ તો એ સૂર્ય છે બરાબર। તો સૂર્ય છે એ મંદાકિની, આપણને એમ કહે છે મંદાકિની તારામંડળનો એક સ્વયં પ્રકાશિત તારો છે। હવે શું કહે છે? મંદાકિની તારામંડળ, તારામંડળ મીન્સ તમને ખબર હોય તો આપણે અલગ અલગ આકાશની અંદર જુદી જુદી રીતે તારા ગોઠવાયેલા હોય। હવે આ તારા ગોઠવાયેલામાં અમુક પ્રકારે તારાઓ શું કરે? અમુક આકાર બનાવતા હોય, અને એ આકારના આધારે એને જુદા જુદા ભાગોમાં, મંડળમાં વિભાજિત કરેલા છે, જેથી કરીને આપણે શું કરી શકીએ? એનો અભ્યાસ આપણે કરવો સરળ બની જાય બરાબર, કે આ પહેલો તારો છે ને બીજો તારો છે ને એમનો એનો અભ્યાસ છે, તારાઓ ખૂબ વધારે હોવાના કારણે આપણે કરી શકીએ નહીં, તો એનો અભ્યાસ છે આપણે સરળતાથી કરી શકીએ એટલા માટે શું કરેલું છે? તો કે જુદા જુદા આ બધા તારાઓ છે એને જે અમુક અલગ અલગ આકાર બનાવે છે, તો એ આકારને ધ્યાનમાં રાખી, એ આકારને નામ આપી
અને ઈ તારા છે એ આ આકારમાં સમાવેશ પામે છે, એમ જુદા જુદા મંડળમાં વિભાજિત આપણે કરેલા છે આપણા સરળ અભ્યાસ માટે. તો આવા જુદા જુદા તારા મંડળ પાડેલા છે, એમાંનું આપણે સૌ બધા તમે બધા જાણતા હોય તો સપ્તર્ષિ, સપ્તર્ષિ છે, અલગ અલગ સાત ઋષિના નામ આપીને સપ્તર્ષિ જે છે તો આપણે એને ઓળખીએ કે આ સાત તારાઓ છે સપ્તર્ષિ ની અંદર સમાવેશ પામે છે. એવી રીતે હરણીયું છે, અલગ અલગ ઘણા બધા આવા તારા મંડળો છે. આપણે ઉપરના ધોરણમાં તમે જશો ત્યારે તમારે આવશે બધા તારા મંડળો, બરાબર. તો આ તારા મંડળો છે એવી રીતે અલગ અલગ એને નામ આપી એનો અભ્યાસ સરળ બનાવ્યો છે. એમાંનો એક તારામંડળ છે મંદાકિની તારામંડળ, અને મંદાકિની તારામંડળમાં કેનો સમાવેશ થાય છે, આ સૂર્યનો. મંદાકિની તારામંડળનો આ એક સદસ્ય છે, એક સભ્ય છે, ટૂંકમાં એક તારો છે એનો. જે અલગ અલગ મંદાકિની તારામંડળમાં જુદા જુદા તારાઓ હોય છે એમાંનો એક તારો એટલે સૂર્ય. અને આ સૂર્ય છે એ આપણને એમ કહે છે એક તારો છે, પણ કેવો છે, સ્વયં પ્રકાશિત તારો છે. સ્વયં મીન્સ પોતાની જાત છે, પોતાની રીતે જ એ પ્રકાશિત છે, એને બીજા કોઈના પ્રકાશની જરૂર છે નહીં. પોતે જાતે કેવો છે, એક પ્રકાશિત તારો છે, એને બીજા કોઈ ગ્રહની બીજા કોઈ તારાની એના પ્રકાશ માટે જરૂર છે નહીં. એટલે કે સૂર્યમંડળ, સૂર્ય છે એ મંદાકિની તારામંડળનો એક તારો છે, અને એ તારો છે એ કેવો છે, સ્વયં પ્રકાશિત તારો છે. આ સૂર્ય જે છે એની આસપાસ ઘણા બધા જે ગોળાઓ છે એ ફરે છે, અને આ ગોળાઓ એટલે કોણ, ગ્રહો, બરાબર. તો કે જે અલગ અલગ ગોળાઓ સૂર્યની આજુબાજુ ફરે છે એ બધાને ગ્રહો આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. એ ઘણા બધા ગ્રહો છે સૂર્યની આસપાસ ફરે છે, આપણે ખબર હશે. તો એ કેમ એની આજુબાજુ ફરે છે, તો કે એ જે ગ્રહ છે એનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ અને એક સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ, બંનેના ગુરુત્વાકર્ષણ બળના એકબીજાના મેલના કારણે શું થાય છે, તો કે સૂર્યની આસપાસ બધા ગ્રહો છે એ પોતપોતાની ગતિથી અલગ અલગ ગતિ બધા ગ્રહો ફરતા હોય, અમુક ઝડપથી ફરે છે, અમુક ધીમે ધીમે ફરે છે, ટૂંકમાં અલગ અલગ પોતાની ગતિથી પોતાના વિસ્તારની અંદર ફરે છે. અને એનું મુખ્ય કારણ શું છે, તો કે એનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ અને પ્લસમાં સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ, એ બંનેના કારણે એકબીજાની ફરતે છે, શું થાય છે, ફરે છે, બરાબર. ગુરુત્વાકર્ષણ બળ એટલે શું, એ તો તમને ખબર હશે કે આપણા દાખલા તરીકે આપણે આપણા પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જોઈએ તો કે આપણે ઉપરથી નીચે કેમ વસ્તુ પડી જાય છે, આપણે જે એપલ ઉપરથી આપણે એવું જે પ્રયોગ કરેલો કે ઉપરથી નીચે જ કેમ વસ્તુ પડે છે, તો કે એનું ગુરુત્વાકર્ષણ બળ છે એટલા માટે નીચે ખેંચે છે કોઈ પણ વસ્તુને, વસ્તુ લટકતી રહેતી નથી, પણ શું થાય છે, જમીનની તરફ પૃથ્વીની તરફ એ વસ્તુ ખેંચાય છે, તો એ ગુરુત્વાકર્ષણ બળ છે. તો આવા અલગ અલગ પ્રકારના અલગ અલગ ગ્રહ પર અલગ અલગ ગુરુત્વાકર્ષણ બળ, તો આવા ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય છે, તો કે સૂર્યની આસપાસ જે બધા ગ્રહો છે એ શું કરે છે, અલગ અલગ રીતે ફરે છે. હવે એમ કે છે આ જે બધા ગ્રહો છે સૂર્ય પરિવારના, જે અલગ અલગ બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, એ બધા જ ગ્રહો છે એને વિવિધ કદ પણ છે અને સ્વરૂપ પણ છે. એટલે શું કહે છે, તો કે બધા ગ્રહો છે એને અલગ અલગ કદ છે, કદ મીન્સ આકાર છે, બરાબર. કોઈ નાનો છે, કોઈ એના કરતા મોટો છે, કોઈ એના કરતા મોટો છે, તો અલગ અલગ આકાર ધરાવતા બધા ગ્રહો છે. બધા એક સરખા નથી કે ચલો આવડો ગ્રહ છે તો બધા એની આસપાસ ફરે છે, બધા એવડા જ ગ્રહો છે, પણ શું છે, બધાને પોતપોતાનો અલગ કદ છે, કોઈ નાનું છે, કોઈ મોટું છે, અને એવી જ રીતે અલગ અલગ સ્વરૂપ પણ છે. સ્વરૂપ મીન્સ ત્યાંનું વાતાવરણ અલગ અલગ છે, બધા ઉપર વાયુઓ જુદા જુદા છે, એવી જ રીતે જે માટીઓ છે નીચેનું બંધારણ જે છે એ પણ કેવું છે, અલગ અલગ છે. એના ઉપર જે પાણીનું પ્રમાણ છે એ પણ કેવું છે, અલગ અલગ છે. જમીન અલગ અલગ છે, પાણી અલગ અલગ છે, વાતાવરણ અલગ અલગ છે. તો ટૂંકમાં આવી રીતે બધાના સ્વરૂપો અને કદો કેવા છે, અલગ અલગ. શેના, તો કે બધા ગ્રહોના. ક્યાં ગ્રહો, તો કે જે સૂર્યની આસપાસ ફરે છે આ બધા જ ગ્રહો અલગ કદ ધરાવે છે, અલગ સ્વરૂપ ધરાવે છે અને અલગ અલગ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે, જેના કારણે તે સૂર્યની આજુબાજુમાં ફરે છે. હવે ત્યાર પછી વાત કરીએ તો આપણને નેક્સ્ટ શું કહે છે, તો કે આ બધાની પાસે સ્વયં પ્રકાશ છે નહીં. શું કહે છે, કે આ બધા એની આજુબાજુમાં ફરે છે એ બધા ગ્રહો છે એ કેવા છે, સ્વયં પ્રકાશિત છે નહીં, એને પોતાનો ખુદનો પ્રકાશ છે નહીં. જેમ આપણને પહેલા એમ કીધું કે જે સૂર્ય છે એ કેવો છે, સ્વયં પ્રકાશિત છે, સૂર્યમાં પોતાનો ખુદનો પ્રકાશ છે, અને બીજા એના ઉપર પ્રકાશ પડે પછી આપણને એ દેખાય એવું નથી, બરાબર. પણ એ સ્વયં પ્રકાશિત છે, પરંતુ આ બધા ગ્રહો છે એ બધા જ સ્વયં પ્રકાશિત છે
नहीं, परंतु शू थे एन के प्रकार एना पर प्रकाश पड़ता हो, सूर्य ना प्रकाश पड़ता हो तो एना आधार अपना पर आप जी सकी अथवा प्रकाश जी सकी। जम के पृथ्वी, पृथ्वी से स्वयं प्रकाशित है नहीं, शू थे एना पर आप सूर्य ना प्रकाश पड़े और एना आधार आप शू करे दिवस रात थाय बराबर। जम के सूर्य ना प्रकाश है भाग पर आप पृथ्वी गोल है। हमें सूर्य की सामेना भाग में जे पृथ्वी भाग आलो हो ए भाग पर शू थे तो कि अँ प्रकाश हे पाचड़ना भाग में शू थे तो कि पाचड़ना भाग में प्रकाश हो नहीं। मतलब एवं कि जे सामेना भाग में हे पृथ्वी भाग सूर्य की सामे हे एट प्रकाश पड़े तो मतलब अँ दिवस है। एना पाचड़ो जो भाग है या पाचड़ना भाग में सूर्यना किरणों पहुंचता नहीं, मतलब एवं कि पाचड़ना भाग में अंधारू है। अंधारू मीन शू है, रात्रि है। आप समझी सके कि सेना कारण अपना पृथ्वी पर दिवस रात थाय तो कि सूर्य कारण एनु अपना पाठ में आगे से बराबर। आप अत्यारे विस्तृत रीते जोशू, मात्र अत्यारे के समझवानू छे तो के बीजा ग्रहों छे ए स्वयं प्रकाशित बधा छे नहीं। शू थाय छे तो के सूर्य नो प्रकाश एना पर पृथ्वी पर पड़े छे अने आपने प्रकाशित देखाय छे, प्रकाशमान देखाय छे। त्यार पछीना मुद्दानी वात करिए तो के जे आ बधा सूर्यमंडलना ग्रहों छे बराबर, एना सिवायना सौर परिवार में बीजा घना बदा सभ्यों से सवेश थाय। आज सौर परिवार है यम के सवेश एक तो सूर्य थाय सूर्य सीवाय आप कीधु के बीजा ग्रहों, ग्रहों मीन्स सूर्य की आसपास बधा फरे से एट्ले सौर परिवार में एक सूर्य आए, एक बधा ग्रहों आए जो सूर्य की आजूबाजू में फरे से। हवे एना सीवाय क्या सदस्यों आए सौर परिवार सभ्यों, मात्र बे नहीं, एक सूर्य ने बीजा ग्रहों, एना सीवाय बीजा क्या सदस्यों से तो कि ग्रहों, एना पछी उपग्रहों। उपग्रहों के कहवाय तो कि जे ग्रहों की आसपास फरे छे ते, एटले कि ग्रहों, उपग्रहों, लघु ग्रहों, उल्काओ, जे आ बधी बधाओ छे, धूमकेतुओ, तो एना विषे आपणे अंदर विस्तार थी आवे छे बराबर। मात्र अत्यारे नाम जाणी लो कि आ बधा जे छे एनो समावेश शेमां थाय छे, आ सौर परिवार में थाय छे। टूंकमां सौर परिवार ना सभ्यो છે। જેમ તમારા ઘરમાં કેટલા સભ્યો છે તો કે અમારા પરિવારમાં અમે પાંચ સભ્યો છીએ, છ સભ્યો છીએ, મારા દાદા, દાદી, મમ્મી, પપ્પા, ભાઈ, બેન બરાબર આપણે એમ કહીએ તો એવી રીતે આ સૌર પરિવારના સદસ્યો કોણ કોણ છે તો કે સૂર્ય છે, ગ્રહો છે, લઘુ ગ્રહો છે, ઉપગ્રહો છે, ધૂમકેતુઓ છે, ઉલ્કા શિલાઓ છે, તો આ બધા છે એના શું છે, સદસ્યો છે, સૌર પરિવારના સભ્યો છે, એના સદસ્યો છે બરાબર। હવે નેક્સ્ટ એના પછી જોઈએ તો આપણને સૂર્ય વિશે માહિતી આપેલી છે બરાબર, કે જે સૂર્ય છે એ સૌર પરિવારનું એક સદસ્ય છે આપણે એમ કહે છે, પણ આપણે સૂર્ય વિશે છે નેક્સ્ટ વિસ્તારથી નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું। અત્યારે આપણે સૂર્યને છોડી એના પછીનો જે છે એટલે કે બુધ વિશે માહિતી મેળવી બરાબર। જુઓ તમે બુધ ગ્રહ સૂર્યમંડળ વિશે વિસ્તારથી માહિતી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ। સૂર્ય છે એ એના સૌર પરિવારનું એક કેન્દ્ર બિંદુ છે બરાબર, મહત્વનો સદસ્ય છે। હવે એની આજુબાજુમાં જે બધા સદસ્યો ફરે છે એના વિશે આપણે પહેલા વાત કરીએ તો એમાં સૌથી પહેલો ગ્રહ જોઈએ તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ જે છે એ સૌ પ્રથમ બુધ ગ્રહ આવે છે। કયો ગ્રહ છે? બુધ બરાબર। તો આ બુધ જે ગ્રહ છે એ સૂર્યની, મેં કીધું એમ, સૌથી નજીકનો ગ્રહ છે બરાબર। એના જે લક્ષણો છે એમાં જોઈએ તો સૂર્યની સૌથી નજીક છે સૂર્ય, આપણે કીધું કે એની આજુબાજુમાં બધા ગ્રહો ફરે છે। હવે બધા ગ્રહોમાં સૌથી નજીક કયો ગ્રહ ફરે છે તો કે એને નજીકનો ગ્રહ બુધ છે। સૂર્યની સૌથી નજીક છે એનો મિનિંગ એવો થાય, આપણે એમને જાણી શકીએ કે એને એના ઉપરનું તાપમાન કેવું હશે તો કે ખૂબ વધારે હશે બરાબર। સૂર્ય છે એ ખૂબ જ ઉષ્ણ છે, ખૂબ જ ગરમીવાળો છે, એની બાજુમાં આપણે જઈ શકીએ નહીં। આપણે અલગ અલગ ગ્રહ ઉપર જે વૈજ્ઞાનિકો છે જાય છે, આપણે ખબર છે, જેમ કે ચંદ્ર ઉપર, પૃથ્વી ઉપર તો આપણે રહીએ જ છીએ, શક્ય જ છે જીવન બરાબર। ત્યાર પછી ચંદ્ર ઉપર જે અલગ અલગ વૈજ્ઞાનિકો છે, નીલ આર્મસ્ટ્રોંગ ને પછી ઘણા બધા વૈજ્ઞાનિકો છે, શું કર્યું છે, ચંદ્ર ઉપર જઈ શક્યા છે બરાબર। ઓક્સિજન ન હોય તો ઓક્સિજન સાથે લઈને પણ અહીંયા વાતાવરણમાં પોતે શું કરી શકે, સર્ચ કરવા માટે, રિસર્ચ કરવા માટે કે કેવું અહીંયા વાતાવરણ છે, કેવું જમીન છે, તો અહીંયા જઈ શકાય છે ટૂંકમાં બરાબર। એ અલગ અલગ યાન દ્વારા અહીંયા પહોંચી શકીએ છીએ વૈજ્ઞાનિકો। ત્યાર પછી મંગળ ઉપર જે વૈજ્ઞાનિકો છે જઈ આવ્યા છે બરાબર। તો આવી રીતે
એનું વાતાવરણ છે, સૂર્ય ઉપર આપણે ક્યારેય જઈ શકીએ નહીં. શા માટે? તો કે સૂર્યથી કોસો કિલોમીટર દૂર પણ એનું વાતાવરણ કેવું હોય છે, એકદમ ગરમી વાળું હોય છે. જે એનો એની ગરમી છે એ ખૂબ જ કેવી છે, ખૂબ વધારે છે, ખૂબ જ ઉષ્ણ ગ્રહ તારો જે છે સૂર્ય જે છે એ છે. છેક આપણી પૃથ્વીથી આપણે આવશે ઘણા કિલોમીટર, કિલોમીટર એ ન કહી શકાય, ઘણી દૂર આવેલી હોવા છતાં આપણે અહીંયા સૂર્યની ગરમી જે છે એ અનુભવી શકીએ છીએ. તો એનો મતલબ એવો કે આપણે એની નજીક જવાની પ્રયાસ પણ કરી શકીએ નહીં, દૂરથી જ આપણે સળગી જાય, કોઈ પણ વસ્તુ પણ સળગી જાય. તો જે એટલી ગરમી હોવાના કારણે બુધ છે એની નજીકનો ગ્રહ છે, આપણી પૃથ્વી એનાથી થોડીક દૂર છે. તો બુધ ઉપર કેવું હશે વાતાવરણ, ગરમ વાતાવરણ એટલે ઉષ્ણ વાતાવરણ હશે એવું આપણે આપણી રીતે જ અનુમાન જ કહી શકીએ છીએ. નેક્સ્ટ, તે પીળાશ પડતા રંગનો છે. હવે એના રંગની વાત કરે છે કે બુધ છે એ કેવા રંગનો છે, તો કે પીળાશ પડતા રંગનો જે આપણે બુધ છે ગ્રહ જોવા મળે છે. નેક્સ્ટ કહીએ તો બુધને વાતાવરણ અને કોઈ ઉપગ્રહ છે નહીં, બરાબર. બુધ ઉપર કોઈ પણ જાતનું વાતાવરણ નથી એમ કે છે, એટલે અહીંયા જીવન શક્ય છે નહીં. જો વાતાવરણ ન હોય તો આપણે જીવી શકીએ નહીં, એટલે અહીંયા ક્યારેય જીવન શક્ય બની શકે નહીં. જેમ પૃથ્વી ઉપર અત્યારે છે, વાતાવરણ પણ છે નહીં એમ કે છે. અને સાથે સાથે શું નથી, ઉપગ્રહ પણ નથી. એક પણ બુધને ઉપગ્રહ નથી, એટલે કે આજુબાજુમાં કોઈ પણ બીજો ગ્રહ છે એ ફરતો નથી, બરાબર. તો કે એને કોઈ પણ જાતના ઉપગ્રહ નથી, બુધની આજુબાજુમાં કોઈ જાતનો ઉપગ્રહ નથી. એની સાથે સાથે હવે આપણે એમ કહે છે કે પૃથ્વી ઉપરથી આ બુધ ગ્રહ છે એને આપણે જોઈ શકીએ છીએ, તો કે હા, ક્યારે જોઈ શકીએ છીએ, કે સૂર્યોદય થાય આપણી પૃથ્વી પર એના થોડાક સમય પહેલા, અને સૂર્યાસ્ત થઈ ગયા પછી એના થોડાક સમય પછી આપણે બુધ ગ્રહને પૃથ્વી ઉપરથી જોઈ શકીએ છીએ. માત્ર ક્યારે જોઈ શકીએ છીએ, તો કે આપણા પૃથ્વી પર સૂર્યોદય થાય, સૂર્યોદય થાય, સૂર્ય આવે એના પહેલા, ઉદય થાય એના પહેલા થોડાક સમય માટે, અને સૂર્યાસ્ત થઈ ગયા પછી થોડાક સમય માટે આપણે આ જે બુધ ગ્રહ છે એને પૃથ્વી પરથી જોઈ શકીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ તો બુધ ગ્રહ આપણે એના વિશે આપણે જોયું, બરાબર, કે બુધ ગ્રહ છે આ તમારે બધા ગ્રહો છે એના લક્ષણો છે વ્યવસ્થિત રીતે શું કરવા પડશે, યાદ રાખવા પડશે. કેમ કે આ એકમાત્ર બુધ ગ્રહ વિશે આપણે જાણ્યું, એવી જ રીતે બુધની જેમ સાથે સાથે શું હશે, બીજા બધા ઘણા સભ્યો, બધાના લક્ષણો બધું આવશે, તો બધા મિક્સ થઈ જવાની શક્યતા રહી. એટલા માટે જે જે ગ્રહ વ્યવસ્થિત ચાલે એ એ ગ્રહના લક્ષણો અલગ તારવી અને વ્યવસ્થિત રીતે એને યાદ રાખવાના રહેશે, જેથી કરીને આપણા બધા સભ્યો છે એને વ્યવસ્થિત રીતે અલગ તારવી શકીએ, બરાબર. અને આના વિશેનો અભ્યાસ છે ખૂબ જરૂરી છે. આગલા ધોરણમાં તમને આને લગતો અભ્યાસ છે એ આવશે, આનો એક સ્ટેપ વધારે આવે, બાકી આ બધા સદસ્યો છે આ બધા વિશે જાણવું છે એ જરૂરી છે. ફરીથી આપણે વાત કરીએ તો કે આપણે શેના વિશે વાત કરેલી છે, એક તો સૌ પ્રથમ તો પૃથ્વીનું સામાન્ય માહિતી મેળવી, એના પછી તો કે સૌર પરિવાર વિશે માહિતી મેળવી. સૌર પરિવાર એટલે શું, તો કે સૌર પરિવારમાં સૂર્ય, સૂર્યની આજુબાજુના ગ્રહો અને ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ, ધૂમકેતુઓ જેવા બધા સભ્યો છે એ મળીને કોણ બનાવે છે, સૂર્ય પરિવાર, સૌર પરિવાર બનાવે છે. આ બધા એના સભ્યો છે, મળીને સૌર પરિવાર બને છે. એ સાથે સાથે આપણે એમ કીધું કે સૂર્ય એક સ્વયં પ્રકાશિત તારો છે, સૂર્યને પોતાનો પ્રકાશ સ્વયં છે, પોતાની પાસે છે, એના બીજા કોઈના પ્રકાશની જરૂર નથી. સાથે સાથે એમ કીધું કે સૂર્ય છે એ કયા તારામંડળનો એક ભાગ છે, તો કે મંદાકિની તારામંડળનો ભાગ છે. તમને એમ કે સૂર્ય કયા તારામંડળનો એક સદસ્ય છે અથવા એનો ભાગ છે, તો કે મંદાકિની તારામંડળનો એક ભાગ છે. એના સિવાય જેની આજુબાજુમાં, સૂર્યની આજુબાજુમાં ગ્રહો ફરે છે એને પોતાનું શું છે, અલગ કદ છે, અલગ સ્વરૂપ છે, અલગ ગુરુત્વાકર્ષણ બળ છે. બધા પોતાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યની આજુબાજુમાં ગ્રહો છે એ ફરે છે. હવે આ બધા જે ગ્રહો છે અલગ અલગ, આપણે કીધું કે સૂર્યની આજુબાજુ ફરતા ગ્રહો, લઘુગ્રહો, ઉપગ્રહો, એ બધા વિશે આપણે ધીમે ધીમે માહિતી મેળવવાની છે, જેમાં આપણે એક જ સદસ્યની આજે માહિતી મેળવી. ક્યાં સભ્યની? સૌર પરિવારના એક સદસ્યની માહિતી મેળવી. કયો સદસ્ય? તો કે બુધ સદસ્ય. એ બુધ સદસ્ય કેવો છે? કેમ કે આપણે આપણે એમ કહીએ કે આપણે આખો ઘર છે એમાં અલગ અલગ પાંચ સદસ્યો છે, એ બધા સદસ્યમાં જોઈએ તો એક વ્યક્તિને જોઈએ કે આ મારા દાદા છે, તો આપણે દાદા વિશે માહિતી મેળવી, મારા દાદાનો સ્વભાવ આવો છે, મારા દાદા ઊંચા છે, દેખાવે આવા છે, ગોરા છે, રૂપાળા છે,
ટૂંકમાં એવી રીતે એની ઊંચાઈ આટલી છે, એનો વજન આટલો છે. તો એવી જ રીતે આ સૌર પરિવારનો એક સદસ્ય છે બુધ. તો બુધ સદસ્યમાં કેવા લક્ષણો છે? તો કે પીળાશ રંગનો દેખાય છે, એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. અને બીજું શું કીધું? તો કે એને કોઈ પણ જાતનો ઉપગ્રહ નથી, એને એકય ઉપગ્રહ પણ નથી, અને અહીંયા વાતાવરણ પણ નથી, જેથી કરીને અહીંયા જીવન શક્ય છે નહીં. અને વાતાવરણ કેવું હોય? વાતાવરણ જ નથી એમ કે છે, ગરમ નથી. આ જે ગ્રહ છે એ ગરમ છે, અહીંયા કોઈ પણ જાતનું વાતાવરણ એટલે કે વાયુ કોઈ પણ જાતના છે નહીં, જેના કારણે આપણું જીવન છે કેવું થાય, શક્ય બની શકે. જેમ કે આ બધા જે વસ્તુઓ છે એને વ્યવસ્થિત રહેવા માટે ગુરુત્વાકર્ષણ બળ અને વાતાવરણ જરૂરી છે, પણ બુધ પર એવું કોઈ પણ જાતનું વાતાવરણ છે નહીં, જેથી અહીંયા જીવન શક્ય બની શકે નહીં. હવે નેક્સ્ટ સૂર્ય અને એના પછીના જે ગ્રહો છે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. અત્યારે જે આ મેઇન અમુક અમુક બાબતો છે એ તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી દેશો.